એને બચાવનાર એની માતા જાય છે અને પુલ પરથી પણ માણસો ખૂબ મોટેથી પાડે છે અહીંયા પણ માણસોની દોડા દોડી વધી ગઈ છે તો આ રેલ આવી છે એટલે કે પૂર લાગે છે ને તો પ્રશ્નો જોઈએ આ ચિત્ર કઈ હોનારત નું છે તો જોયું આ ચિત્ર આ ચિત્ર ପୂର ହନ ଶୁ ଲୋ ବାଳକ ଆ ପୂର ହନେ ଚାଲ ହିନା ପର શું કરી રહ્યા છે છે કરતા ને બચાવવા માટે તો સરસ ચાલો આ રીતે ચિત્ર જોઈને તમે લખી શકો છો તેને બચાવવા કોણે સાહસ કર્યું છે એની માતા માતા એ માતા છે ને સાહસ કર્યું છે ચાલો હવે કલાકારની ભૂલ ચાલો ગુજરાતીનું પાઠ્યપુસ્તક કાઢો અને કલાકારની ભૂલ એકમમાંથી તમને ગમતા પાંચ વાક્ય લખો ચાલો એમાંથી અહીંયા પાંચ વાક્ય તમારે લખવાના છે તમને જે મનપસંદ છે એકમ કલાકારની ભૂલ ચલો નીચેના પ્રશ્નના જવાબ વિચારીને લખો એ જ પાઠ આખો વાંચવાનો અને વાંચીને પછી લોકો શિલ્પીના મામા મૂર્તિને શા માટે આગ્રહ કરતા હતા મોહન કઈ તરીકે વિચારી કાઢી મોહને ચલો આ રીતે એ જ એકમના અહીંયા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે ચાલો

ભાગી ગયા હતા શું આવશે હવે આ ફકરામાંથી તમે પાણ એકમ વાંચ્યો ને એકમમાં છે ચોકીદારની બનાવી કે ભગવાનની બનાવી હમ એ યુવાન વૃદ્ધ થવા લાગ્યો મોહનને લઈ આવું આ રાજાએ કે યમ એ પોતાના નોકર દૂતને મોકલ્યા નોકરને મોકલ્યા કે દૂતને ચાલો હવે આ રીતે તમે જે શબ્દો છે ને છેકી કાઢો ખોટા શબ્દોને ને ફરી પાછા ફક્રો અહીંયા તમારે નવેસરથી લખવાનો છે ચાલો કલાકારની ભૂલ એ જ એકમમાં છે આ ફોકરો પણ એ એકમમાંથી તમારે લખવાનો છે અને આમાં પણ એ એકમ પાઠ વાંચવાનો અને એમાંથી કલાકારની ભૂલ એકમમાંથી જોડાક્ષરવાળા પાંચ શબ્દોને વાક્યો લખો ચાલો કોઈ એકમ અહીંયા શિલ્પી કે જે પાઠ છે એની અંદર જે જોડાક્ષરો શબ્દો છે તે તમારે લખવાના છે આ પણ જોડાક્ષર કહેવાય હા શિલ્પી તો લખવાના અને પછી લખાઈ ગયા પછી વાક્યમાં ઉપયોગ કરવાના છે તો જુઓ આ મોહન ખૂબ સારો શિલ્પી હતો એમ પોતાની રીતે વાક્ય તમે બનાવીને લખી શકો ચાલો સાચી જોડણી વાડા શબ્દ પર ગોળ કરો એટલે મૂર્તિ આ મૂર્તિ કે આ મૂર્તિ હે કઈ મૂર્તિ ખરી છે તેના પર ગોળ કરવાનો આ મૂર્તિ ખરી કે પેલી મૂર્તિ ખરી કે કઈ મૂર્તિ ખરી છે તેના પર ગોળ કરો આ રીતે તમને આ જ બુકમાં પણ એના આન્સર મળી જશે જો અહીંયા છે ને અથવા પાઠ તમે વાંચતા હશો ચપડી છે તે એના પરથી પણ તમે એકદમ સાચી ચૂંટણી મગજમાં ફિટ બેસાડીને તમે રાઉન્ડ કરી શકો છો તાલુ શિલ્પી હા તો આ રીતે જે શબ્દો સાચા છે તેના પર ગોળ કરવાના છે ચાલો બાળ દોસ્તો તો આ રીતે તમે પૂરું કરજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ બદલ ધન્યવાદ થેન્ક યુ બાળ દોસ્તો